આપણા ગુજરાતમાં દિવસે અને દિવસે રોજનો એક ને એક નવી ઘટનાઓ સામે આવે છે। ગુજરાતની અંદર ફરીથી એકવાર એક મર્ડર થયું છે। જો કે થોડા દિવસો પહેલા મંગીબેન રાઠવાનું મર્ડર થયું હતું। મંગીબેન રાઠવાને હજી ન્યાય મળ્યો જ નથી અને ફરીથી એક બોડીલીમાં એક નવું મર્ડર થઈ ગયું છે। બોડીલીમાં ફરીથી એક મર્ડર થયું છે। થોડા દિવસો પહેલા મંગીબેન રાઠવાનું મર્ડર થયું હતું અને મંગીબેન રાઠવાને હજી ન્યાય મળ્યો જ નથી। જો કે ગુજરાતની અંદર આવા અનેક બનાવો બનશે અને પછી જો ન્યાય નહીં મળે તો પછી ગુજરાતનું ક્રાઇમ લિસ્ટ ટોપ લેવલ પર હશે। ગુજરાતની અંદર ગુજરાતની સરકાર ન્યાય નથી આપતી, એના કારણે લોકો મર્ડર જેવા કાંડ કરી અને પછી છૂટી જાય છે। તમને જણાવી દઉં કે બોડેલીમાં એક 60 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે, જેમનું નામ ભીખાભાઈ મોહનભાઈ ચુનારા હતું। ભીખાભાઈની ઉંમર 60 વર્ષની છે અને આ ઉંમરના ભીખાભાઈનું મર્ડર થયું છે। તમને જાણીને નવાઈ લાગતી હશે કે આ ઉંમરના ભીખાભાઈનું મર્ડર થયું છે અને મર્ડર કરવા વાળો વ્યક્તિ 18 કે પછી 19 વર્ષનો જ છે। અને મર્ડર કર્યા પછી એ છોકરો પોલીસ સ્ટેશનમાં પણ હાજર થયેલ છે। ખૂબ જ ખરાબ થયું છે ભીખાભાઈ જોડે। ભીખાભાઈની ઉંમર 60 વર્ષની ઉંમરમાં કોઈના હાથે મર્ડર થશે એવી ક્યાં ખબર હતી? તમે વિચાર કરો કે અત્યારના સમયનો એક છોકરો છે અને એની ઉંમર 18 કે પછી 19 વર્ષની છે અને આટલી નાની ઉંમર હોવા છતાં પણ એ આવા મર્ડર કરી શકતો હોય તો પછી આવનારા વર્ષોમાં એ છોકરો કેટલો મોટો ગુંડો બની શકે છે? 18-19 વર્ષની ઉંમરમાં એટલો પાવર એનામાં ના હોવા છતાં પણ આવા મર્ડર કરી શકતો હોય તો પછી આવનારી 22-25 વર્ષની ઉંમરમાં તો એના જોડે પૈસા અને પોલિટિક પાવર હોય એટલે એના કારણે એ મોટો ગુંડો પણ બની શકે છે। વાત કરશું આજે આપણે કે આટલી નાની ઉંમરના છોકરાએ એટલે કે 19 વર્ષના છોકરાએ શું કામ 60 વર્ષના વૃદ્ધ આદમીની હત્યા કરી અને એવું તે શું કારણ હતું કે આ 19 વર્ષના છોકરાએ 60 વર્ષના ભીખાભાઈનો જીવ લેવો પડ્યો? આ ભીખાભાઈ એક મજૂરી કરી અને તેના પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને છતાં પણ આવા લોકો એમના મર્ડર કરે છે। બધી વાતોનો જવાબ તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલની અંદર, એટલે બીજા ભાગની અંદર બધી વાતોનો જવાબ તમને મળી જશે। બીજો ભાગ આપણી આ ચેનલની અંદર તમને જલ્દી જ મળી જશે। એકવાર બીજો ભાગ જરૂરથી જોજો, બધું હકીકત તમે જાણી જશો। એટલે ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દીજો લાઈક।